नमस्कार विद्यार्थी मित्रों, कमलेश्वर अमारी यूट्यूब चैनल में आपको स्वागत करूँ छू। आप गया लेक्चर में वर्तुण दाखला भण्या था। आज एक सरस मजा मोटो दाखिल भरवानो छे, बराबर 10.2 नी अंदर 12मो दाखलो छे कि भाई त्रिकोण नी अंदर वर्तुण छे नी त्रणे बाजू ने स्पर्शे छे एटले आने अंतःवृत्त कहेवाय। एनी अंत त्रिज्या 4 आपी छे, स्पर्श बिंदु डी आप्यु छे अने एवुं कीधुं छे के डी छे ने आना बे भाग करे छे 8 अने 6। तो ध्यान आपो, अहींया हुं ई बिंदु लखी नाखुं, F लखी नाखू, तो आ 6 हो एटले आ 6 थाय, 8 तो 8 केम एवो, तो के स्पर्शक ने लंबाई सरखी थाय। आ x तो आ x ધારી લેવાય, આ આખી બાજુ છે x + 6 થઈ જાય, આ આખી બાજુ છે 14 થઈ જાય, આ જે આખી બાજુ છે x + 8 થઈ જાય, પડી ખબર? ફરીથી 8 તો 8, 6 તો 6, x તો x અને x + 6, x + 8 અને આ 14, થોડું લખી નાખીશું। सर्कल ऑफ आर ओ फोर ए त्रिकोण एबीसी मा बीसी ने डी, एसी ने ई अने एबी ने एफ मा स्पर्शे छे। हेडी माटे बीडी बराबर बीएफ बराबर 8 थाय, बीसी बराबर सी बराबर 6 थाय, एई बराबर एफ बराबर एक्स थाय। एबी जे छे ई एक्स प्लस 8 थाय, बीसी 14 थाय अने एसी जे छे ई एक्स प्लस केटला थाय 6। आवी रीते आपणे बाजुओ बधी शोधी नाखवानी छे। हवे मारे एक्स नुं मूल्य केम शोधवुं? तो एना माटे तमारे आ त्रिकोण एबीसी नुं क्षेत्रफळ शोधवानुं छे। बे रीते शोधवानुं छे, पहेला हेरोन नी रीते, हेरोन मां मारे पहेला एस शोधवुं पड़े, तो एस एटले ए प्लस बी प्लस सी बाय 2 त्रणे बाजुनो सरवाळो भाग्या 2। तो x प्लस 8 प्लस 14 प्लस x प्लस 6 भाग्या 2 आवुं थशे। तो अहींया 2x प्लस 28 भाग्या 2 एटले s नुं मूल्य x प्लस 14 आवी गयुं। s नुं मूल्य केटलुं आवी गयुं? x प्लस 14। मारे पहेला हेरोन थी क्षेत्रफळ शोधवुं छे। हेरोन ना सूत्र मुजब ABC नुं क्षेत्रफळ बराबर वर्गमूळ मां s s माइनस a, s माइनस b અને s માઈનસ c આવું થાય। તો કે s જે છે એ આપણી પાસે x + 14 છે, બીજા કૌંસમાં x + 14 - a એટલે a ની સામેની બાજુ 14, x + 14 - b, b એટલે આ આવશે, અહીં x + 6 છે વચ્ચે માઈનસ છે એટલે બંને માઈનસ થઈ જાય, અને x + 14 - c એટલે માઈનસ x માઈનસ 8। ફરીથી सूत्र छे s s - a s - b s - c, s નું મૂલ્ય આવ્યું x + 14, આ a છે આ b છે ને આ c, બધા મૂલ્ય આમાં મૂકી દીધા। તો વધ્યું શું જુઓ, આ 14 ઉડી ગયા, અહીંયા x ઉડી ગયા, અહીંયા પણ x ઉડી ગયા, તો abc નું જે ક્ષેત્રફળ છે અંડર રૂટ માં અહીંયા x + 14 થઈ ગયા, અહીંયા 14, અહીંયા x, સોરી અહીંયા x, 14 માંથી 6 જાય તો 8 અને ત્યાં 14 માંથી 8 જાય તો 6। તો આપણે abc નું જે ક્ષેત્રફળ છે આટલું આવ્યું, 48x કૌંસમાં x + 14। આ આપણું સમીકરણ નંબર 1। ખબર પડી બધાને? હવે abc નું ક્ષેત્રફળ બીજી રીતે શોધવું છે, તો બીજી રીતે શોધવા માટે હું છે ને તૂટક રેખાઓ દોરું છું, એટલે ત્રણ ત્રિકોણ થશે જો હે, કે આખા જે ABC નું ક્ષેત્રફળ છે ને ત્રણ ત્રિકોણના સરવાળા જેટલું થાય। કયા ત્રણ? તો કે AOB, BOC અને AOC, આ ત્રણ ત્રિકોણ થાય, AOB, BOC અને AOC ત્રણેનો સરવાળો થાય। તો અહીંયા પહેલી વાત કરી આપણે AOB ની, તો 1/2 આ જે છે વેધ થશે ને, વેધ આ ત્રિજ્યા R છે, આ પણ R છે, આ પણ R જ છે ત્રિજ્યા વેધ, તો 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 1/2 R ગુણ્યા AB प्लस 1/2 आर गुणिया बीसी અને છેલ્લે 1/2 आर गुणिया एसी। तो 1/2 आर कॉमन आवे, કૌંસમાં AB प्लस BC प्लस AC, બરાબર? યાદ રાખશો આપણે બધા અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવા સૂત્ર પણ ચાલે, કે ABC નું ક્ષેત્રફળ 1/2 અંતઃત્રિજ્યા આર, અંતઃત્રિજ્યા શોધવાનું એક સૂત્ર મેં કાટકોણ ત્રિકોણ તમને ગયા વખતે આપી દીધું, કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ ભાગ્યા 2।
આ બધા ત્રિકોણમાં ચાલે અંત ત્રિજ્યા શોધવાનું સૂત્ર ABC નું ક્ષેત્રફળ બરાબર 1/r AB BC AC તો ABC નું ક્ષેત્રફળ જે છે એ અહીંથી લખી શકાય પરિણામ એક ઉપરથી અંડર રૂટ 48x x + 14 બરાબર 1/2 ગુણ્યા r એટલે 4 છે બરાબર અહીંયા પરિણામ એક માંથી કિંમત મૂકી દીધી ન મૂકી પરિણામ 2 લાવીને એકને બેને સરખાઈ દેવા બધું એક જ થાય હવે AB છે એ આપણે પાસે x + 8 છે BC 14 છે અને પેલું x + 6 છે 2 2 4 થશે તો અંડર રૂટ 48x x + 14 બરાબર 2 કૌંસમાં x + x એટલે 2x + 28 થાય ખબર પડે ચાલો હજી આમાંથી કંઈક કોમન આવશે શું કોમન આવશે 2 એટલે 2 2 4 થઈ જાય x + 14 થઈ જાય ચાલો બધાને ખબર પડી ગઈ હવે रूट काढ़ो એટલે स्क्वायर થાય એટલે 4 નો વર્ગ 16 થાય એટલે x + 14 નો વર્ગ થશે એટલે x + 14 ઉડી ગયા તો વધ્યું શું 48x બરાબર 16 ગુણ્યા x + 14 ફરીથી આ રૂટ કાઢો એટલે સામે સ્ક્વેર થાય એટલે 4 નો 16 થાય એટલે વર્ગ x + 14 એક વાર છે ને એ બે વાર એટલે ઉડી જાય આ 16 છે એ છેદમાં આવે 16 કરી 48 એટલે 3x x + 14 3x માંથી x જાય એટલે 2x = 14 તો x નું મૂલ્ય છે એ 7 આવી ગયું તો x નું મૂલ્ય 7 આવ્યું તો આપણે AB મળી ગયા ને AB આપણે x + 8 છે 7 + 8 કે AB નું મૂલ્ય 15 આવી ગયું હવે આપણે શોધવાનું છે AC એટલે x + 6 તો 7 + 6 AC નું મૂલ્ય છે 13 આવી જાય રેડી આવી રીતે બાજુઓ શોધી શકાય દાખલો થોડો મોટો છે પ્રેક્ટિસ કરો એટલે આવડે એવો છે ફરીથી રિપીટ કરી દો પહેલા છે ને s શોધવાનો હેરોનના સૂત્રમાં ત્રણે બાજુનો સરવાળો ભાગ્યા 2 પછી હેરોનના સૂત્રથી ક્ષેત્રફળ શોધો પછી આ ક્ષેત્રફળ કેમ શોધવાનું તો કે ઓ બિંદુને આપ ત્રણ જોડો એટલે ત્રણ ભાગ થાય ત્રિકોણ ABC ના AOB BOC ને OC એમાં સૂત્ર વાપરવાનો ઉના પાયો ગુણ્યા વેધ પાયો આ વેધ આ બધામાં વેધ આ છે બધામાં વારા ફરતી પાયો આવે AB BC અને AC બરાબર એમાં બધી કિંમત મૂકી દીધી એટલે r મળી ગયો સોરી x મળી ગયો ખ્યાલ આવ ચલો આવો જ એક એક્સ્ટ્રા દાખલો છે કે ત્રિકોણની અંદર વર્તુળ છે એ ત્રણેય બાજુઓને સ્પર્શે છે આ વર્તુળ છે ત્રણેય બાજુઓને સ્પર્શે છે એમાં AB ને D માં સ્પર્શે છે એટલે અહીંયા D અહીંયા E અને અહીંયા F આવી રીતે સ્પર્શે છે તો AB નું મૂલ્ય 11 છે આખું BC 13 છે અને AC છે એ 15 છે તો પહેલા આ લખીશું સર્કલ OR A ત્રિકોણ ABC ની બાજુ AB BC અને AC ને અનુક્રમે D E અને F માં સ્પર્શે છે બરાબર તો આ આ બે સરખા થાય ને આ x ધાર લો હું તો AD અને AF બે સરખા થાય એ બંને x થાય આ બે સરખા થાય y થઈ જાય તો DB અને BE y થઈ જાય આ બંને સરખા થાય z થાય EC અને CF બરાબર આ બંને x આ બંને y ને આ બંને z તો હવે AB જે છે AB એટલે કોનો સરવાળો થાય જો x + y થાય એટલે 11 થાય BC જે છે એ y + z થાય એટલે 13 થાય અને AC જે છે એ x + z એટલે 15 થાય તો આપણે x + y y + z ને x z મળી ગયા x + z મળી ગયા તો x y z જોતા હોય ત્રણે નો સરવાળો કરી દો હું તો કે AB + BC + AC બરાબર 11 + 13 + 15 AB એટલે x + y અહીંયા y + z અહીંયા x + z અગિયાર તેર અને પંદર નો સરવાળો થશે એટલે 24 ને 15 એટલે 39 થઈ ગયો બધાને ડબલ છે ટુ કૌંસમાં x + y + z બરાબર 39 તો x + y + z 39 ભાગ્યા 2 એટલે x + y + z બરાબર 19 દ્વારા 38 એટલે 19.5 આવી ગયા હવે આમાં આપણે વારાફરતી કિંમતો લખી દીધી
ધારો કે આમાં x plus y મને ખબર છે 11 છે x plus y બરાબર 11 છે તો આમાં 11 મૂકો એટલે 11 plus z એટલે 19.5 થઈ જાય તો z એટલે 19.5 માંથી 11 જાય એટલે 8.5 થઈ જાય રેડી હવે એ રીતે આમ તો આપણે એડી જ શોધવાનું છે એટલે x જ શોધવાનું છે તો આપણે બધા શોધીશું અહીંયા હવે જો x plus z કેટલા છે આપણી પાસે 15 છે તો એમાં z 8.5 મૂકી દઈએ तो x जे छे ये 15 માંથી 8.5 જાય એટલે કેટલા આવશે 6.5 આવી ગયા x અને એવી રીતે y જોતા હોય તો x plus y જે છે એ 11 છે ત્યાં 6.5 મૂકી દઈશું તો y નું મૂલ્ય 4.5 આવી ગયું આવી રીતે શોધી શકાય એટલે આ બે દાખલા ખાસ થોડા ધ્યાન આપવાના બરાબર 3 માર્કમાં દાખલા પૂછી શકાય બે બે વાર ધ્યાનથી ગણો એટલે આવડી જશે